नमस्कार, आदर्श एजुकेशन सोसाइटीमां आपनुं हार्दिक स्वागत छे। हुं अंशा गोधाणी, धोरण 5, गणित गम्मत। चलो मित्रों, आपणे प्रकरण पहेलामां आगळ पुनरावर्तन विशे शीखीए। हवे प्रकरण पहेलुं छे राष्ट्रीय फळ केरी। राष्ट्रीय फळ केरी एमां केरीनी थियरी छे ए आपणे भणी गया छे। केरी अने गणतरी आ वस्तु लईए ए पहेला आगळना धोरणमां तमे शीखी गयेली तेमज थोड़ूक वधारे ऊंडाणपूर्वकनो अभ्यास आपणे संख्या ज्ञान विषे करी लईए, जेथी करी अने गणतरी बाबते आपणने कोई पण प्रश्न ऊभो न थाय। हवे पहेला ज पुनरावर्तनना मुद्दानी अंदर संख्यानी स्थान किंमत विषे भणशुं। संख्यानी स्थान किंमत आ पहेला तमे शीखी गया छो। दाखला तरीके आपणे उदाहरण लईए 78। 78 ने तमे शुं कहेशो? तो 78 ने तमे एवुं कहेशो के 70+8, एटले एनो मतलब एवो थयो के 70 ए दशकनुं स्थान छे अने 8 एटले के 70માં 7 છે એ દશકનું સ્થાન છે અને 8 છે એ એકમનું સ્થાન છે। હવે હું આગળ કોઈ વધારે સંખ્યા લઉં, 278 આવું મેં લીધું ત્યારે 200+70+8। હવે અહીંયા 2 છે એ સોના સ્થાન ઉપર છે, 2 છે એ સોના સ્થાન ઉપર છે એટલે એની કિંમત થાય 200, 7 છે એ દશકના સ્થાન પર છે એટલે એની કિંમત થઈ 70 અને 8 છે એ એકમ। હવે એવી જ રીતે જમણીથી ડાબી બાજુએ આપણે વધારતા જઈએ તેમ અંકની કિંમતમાં વધારો થાય છે। હવે લઈએ છીએ આગળ 3 મૂકીએ છીએ તો 3278, 3 ની સ્થાન કિંમત 3000, તો અહીં આપણે 3000+200+70+8। હવે આગળ લઉં તો 4 લઉં છું, તો અહીંયા 4 જે મૂક્યું છે એ 4 છે એ 10000 ના સ્થાન ઉપર છે એટલે કે એને 10000 વડે ગુણીએ તો 4 ને 10000 વડે ગુણીએ તો 40000+3000+200+70+8 આ રીતે વિસ્તૃતમાં વંચાય। હજી તમારે આગળ 6 અંકની સંખ્યા વિશે ભણવાનું આવે છે। હવે આપણે અહીંયા આગળ 5 ઉમેરીએ છીએ, 543278 બરાબર 500000, તો 5 મૂક્યા પછી લાખમાં આપણે 5 મીંડા મૂકશું અથવા 5 શૂન્ય મૂકશું પ્લસ 40000+3000+200+70+8। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો જે જેની સ્થાન કિંમત છે એના વડે ગુણીએ, તો આને કે વિસ્તૃતમાં આપણે લખવું હોય તો 5 છે એને લાખ વડે ગુણવાનું, તો 5 ને આપણે લાખ વડે ગુણીએ એટલે કેટલા થાય, તો કે 500000 થાય। હવે લાખ વડે ગુણીએ છીએ ત્યારે એની અંદર આપણે આગળની સંખ્યા છે ઉમેરતા જઈએ, તો 4 ને આપણે 10000 વડે ગુણીએ, 10000 આને વિસ્તૃત સ્વરૂપ કહેવાય, પ્લસ 3 ને આપણે 1000 વડે ગુણશું। આમ કેમ કર્યું? તો કારણ કે તેનો સ્થાન છે એના સ્થાનની કિંમત છે એ જાણવા માટે, 2×100+7×10 અને એકમનું સ્થાન છે 8×1। આવી રીતે 5 છે એ લાખ, 4 અને 3 એ છે બંને 1000ના સ્થાન, અને 278 તે તમે જાણો છો એ પ્રમાણે 100, દશક અને એકમ। હવે આપણે આ પહેલો પોઈન્ટ છે એ શીખી ગયા। હવે બીજો પોઈન્ટ લઈએ, અલ્પવિરામ અને વાંચન। હવે આ સંખ્યા છે દાખલા તરીકે, તો આ સંખ્યાને મારે વાંચવી હોય તો આમ વંચાય નહીં, 5, 4, 3, 2, 7, 8 આવું વાંચન યોગ્ય નથી ગણિત માટે,
तो अल्प विराम મૂકવામાં આવે છે 3 પછી પછી 2 2 પછી લેતું જવાનું હવે 3 સંખ્યા છેલી છે એ 278 એ તો તમે જાણો છો એના પહેલા છે એ 1000 ના સ્થાન વાળી કિંમત છે 1000 અને 10000 બે ને સાથે બોલાય અને પછી આવે છે લાખ એટલે કે અહીંયા 8 છે એ એકમ છે 7 છે એ દશક છે 2 છે એ સોનું સ્થાન ધરાવે છે 3 છે એ હજાર નું સ્થાન ધરાવે છે 4 છે એ 10000 નું સ્થાન ધરાવે છે અને 5 છે એ લાખ નું સ્થાન ધરાવે છે હવે આને આપણે વાંચવું હોય તો 543278 કોઈ પણ સંખ્યા હોય એને સરળતાથી વાંચવા માટે છેલ્લેથી 3 પછી એટલે કે જમણી બાજુથી ડાબી તરફ 3 પછી 2 પછી અને 2 પછી અલ્પવિરામ મૂકી અને આપણે એને સરળતાથી વાંચી શકીએ હવે આપણે જે શીખવાનું છે એ છે સંખ્યાની સરખામણી સંખ્યાની સરખામણી એટલે કે સંખ્યા નાની મોટી આજે આપણે શીખા એ વિસ્તૃત સ્વરૂપ હતું અને વાંચન હતું હવે આપણે સંખ્યાની સરખામણીમાં આપણે પહેલા સંખ્યા છે કેટલા અંકની છે એ જાણવું ખૂબ જ મહત્વનું છે અને સંખ્યા જાણ્યા પછી કેટલા અંકની છે જાણ્યા પછી તમે સરળતાથી નાની મોટી સંખ્યા છે એ કહી શકશો હવે સંખ્યાની સરખામણી કરીએ તો પહેલા આપણે એક અંક લઈએ છીએ દાખલા તરીકે હું લઉં 8 અને 7 તો આમાં મોટું કોણ તો તરત જ તમે કહેશો 8 બે એક એક અંકની છે પણ કોઈ એક છે એ બે અંકની દાખલા તરીકે 17 છે અને 8 છે તો બે અંકની સંખ્યા છે એ હંમેશા એક અંકની સંખ્યા કરતા મોટી હોય એવી જ રીતે બે અંકની સંખ્યા કરતા 3 અંકની સંખ્યા મોટી 3 અંકની સંખ્યા કરતા 4 અંકની સંખ્યા મોટી પણ જ્યારે બંને સંખ્યાઓ છે એ ની સંખ્યા છે એના અંકો છે એ સરખા હોય ત્યારે દાખલા તરીકે આવું એક છે બંનેમાં બબે અંક આપેલા છે હવે બંનેમાં બબે અંક આપેલા હોય તો પહેલા દશકની સરખામણી કરવી અહીંયા દશકના સ્થાન પર 2 છે અહીંયા દશકના સ્થાન પર 1 છે એટલે 2 છે એ મોટા છે તો આ રીતે એને આપણે મોટી કરી શકીએ એવી જ રીતે કદાચ ક્યારેક એવું બને કે 3 અંકની સંખ્યા છે અને પહેલો અંક છે એ સરખો છે અહીં 3 અંકની સંખ્યા છે એટલે સોનું સ્થાન છે આપણે સરખાવીએ તો પહેલો અંક છે એ સરખો છે તો જો સોનો અંક છે એ સરખો છે તો પછી દશકનો અંક જુઓ દશકના અંકની અંદર અહીંયા 2 છે અને અહીંયા 8 છે તો 8 છે મોટા છે માટે આ સંખ્યા છે એ મોટી છે જો અંકો સરખા હોય તો એના પછીનો એટલે કે દશકનો અને દશકનો અંક પણ સરખો હોય તો આપણે એકમનો અંક છે એ સરખાવવાનો રહે ઇન કેસ કદાચ આવું હોય અહીંયા આવું આપેલું છે તો અહીંયા તમે જોશો 3 અંકની સંખ્યા છે 3 અંકની સંખ્યા બને તો સોનું સ્થાન સરખાવીએ તો આના 3 આના 3 હવે દશકનું સરખાવીએ તો આના 8 અહીંયા 8 કોણ મોટું તો બે સરખા છે હવે એકમનું સ્થાન જોઈએ 8 અને 2 8 અને 2 માં 8 છે મોટા છે માટે આ સંખ્યા છે એ મોટી છે કોઈ પણ સંખ્યા હોય એની સંખ્યા છે સરખાવતી વખતે આપણે એક પછી એક અંક છે એ લેતો જવાનો અહીંયા હું તમને એક ઉદાહરણ આપું છું એ જોઈએ આમ જોતા એક નજરે જોતા આપણે ક્યારેક એવું પણ લાગી જાય કે આ તો બધું સરખું છે જોતા જાવ લાખનું સ્થાન તો કે લાખ છે એ 5 બંનેમાં 5 10000 નું સ્થાન 10000 ના સ્થાન ઉપર બંને 4 અને 1000 ના સ્થાન ઉપર 3 અને અહીંયા છે 2 તો આ સંખ્યા છે એ મોટી છે આ રીતે આપણે સંખ્યા નાની મોટી એ શીખી શકીએ અથવા એકદમ સરળતાથી સરખાવી શકીએ હવે આપણે જોશું ચડતો ઉતરતો ક્રમ ચડતા ઉતરતા ક્રમમાં જો આપણે સંખ્યાની સરખામણી કરતા આવડતી હોય તો આ વસ્તુ છે ખૂબ જ સરળ છે સંખ્યાના ચડતા ને ઉતરતા ક્રમમાં ચડતો ક્રમ આપણે જ્યારે શીખવો હોય
ત્યારે ચડતા ક્રમ શીખતી વખતે સૌથી પહેલા જાજી સંખ્યા પહેલી હોય એ સંખ્યાની અંદર જે સંખ્યા છે એ નાની હોય એને પહેલા મૂકવી, પહેલા નાની સંખ્યા મૂકી, અલ્પવિરામ પછીની સંખ્યા, પછીની સંખ્યા, આ રીતે મૂકી શકાય. આપણે ઉદાહરણ લઈએ, દાખલા તરીકે ઉદાહરણ લઉં છું, 382 છે, 832 છે, 328 છે અને 838. હવે અહીંયા જોઈએ, ચડતા ક્રમમાં ગોઠવવું છે તો પહેલા આપણે લેશું નાની સંખ્યા. બધી સંખ્યા છે 3-3 અંકની છે, એટલે આપણે એનું સોનું સ્થાન છે એ જોશું. સોના સ્થાન ઉપર 3, 3, 8, 3 અને 8 નાની સંખ્યા ગણવાની છે, એટલે આ બે જ ગુણ ગણવાની રહેશે. હવે અહીંયા 3, અહીંયા 3, હવે એના પછીનો છે 8 અને આનો છે 2. નાની જોઈએ છે એટલે 328 છે, એને આપણે પહેલા મૂકશું. 328 પછીની સંખ્યા આવશે 382. હવે 800 વાળી આ બે સંખ્યા છે, અહીંયા છે 8, અહીંયા પણ 8, અહીંયા 3, અહીંયા 3, આ બે બે વાળી સંખ્યા નાની છે એટલે આ સંખ્યા છે આપણે પહેલા લેશું, એટલે કે 832 અને પછી આવશે 838. આ રીતે આપણે સંખ્યાને સરખાવી શકીએ છીએ. હવે એ જ રીતે આપણે જો ઉતરતા ક્રમમાં મૂકવો હોય, ઉતરતા ક્રમમાં મૂકવા માટે સંખ્યા છે સૌથી પહેલા મોટી લેવાની. અહીંયા આ જ સંખ્યા છે એને મારે ઉતરતા ક્રમમાં લેવી હોય તો આ સંખ્યા છે પહેલા લઈશ 838, પછી આવશે 832, પછી આવશે એનાથી નાની એટલે કે 382, પછી આવશે 328. આ રીતે આપણે ઉતરતો ક્રમ ગોઠવી શકીએ. ઉતરતો ક્રમ અને ચડતો ક્રમ ગોઠવવા માટેથી સરખામણી જરૂરી છે. સરખામણી સાથે સાથે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, જ્યારે તમે ચડતો ક્રમ ગોઠવો છો, જ્યારે તમે ચડતો ક્રમ ગોઠવો છો ત્યારે તમે સીડી છે એ ચડો છો. સીડી ચડો છો એટલે પહેલા આપણે લેવાની છે નાની સંખ્યા અને પછી ધીમે 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 મોટા તરફ જવાનું છે. જ્યારે ઉતરતો ક્રમ કરીએ છીએ, આપણે ઉતરતો ક્રમ કરીએ છીએ ત્યારે આપણે સીડી છે એ ઉતરીએ છીએ. ઉતરીએ છીએ એટલે સૌથી પહેલા મોટી સંખ્યા અને પછી આવતી જશે નાની સંખ્યા. આ રીતે આપણે ચડતો ઉતરતો ક્રમ છે એ શીખી શકીએ. હવે એ સિવાય અંકની નાની અને મોટી સંખ્યાઓ, નાની સંખ્યા અને મોટી સંખ્યા શીખતી વખતે પહેલા એક અંકની વાત કરીએ. એક અંકની સૌથી નાની ગણતરીની સંખ્યા કઈ? તો સૌથી નાની સંખ્યા એક અંકની એક આવે અને મોટી સંખ્યા તો 1, 2, 3, 4, 5 એક એક જ આંકડો આવવો જોઈએ, એક અંકની થશે 9. 10 તો બે અંક થઈ જશે. હવે મોટી સંખ્યા બે અંકની તો 10 અને અહીં આવશે 99. એ જ રીતે અહીંયા આવશે 100, 3 અંકની નાની સંખ્યા 100 અને અહીંયા આવશે 999. એ જ રીતે 1000, 4 અંકની 9999, આ આવશે 4 અંકની મોટામાં મોટી સંખ્યા. એ જ રીતે 10000, 5 અંકની નાનામાં નાની સંખ્યા તો અહીંયા પણ આવશે 99999. હવે 5, 6 અંકની નાનામાં નાની સંખ્યા કે લાખ અને અહીંયા આવશે 999999. આ રીતે આપણે સંખ્યાની સામાન્ય માહિતીઓ છે એ શીખી ગયા. અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.